નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતીમાં કવિતા 5 રાનમાંનો અભ્યાસ કરીશું. રાનમાં શબ્દ કંઈક નવો છે. રાનમાં એટલે જંગલમાં. અત્યાર સુધી તમે જંગલના શબ્દો સાંભળ્યા હશે, વન, અરણ્ય. પણ હવે એક નવો શબ્દ ઉમેરાયો, રાન. રાન એટલે કે જંગલ. આ કવિતા પ્રકૃતિ ગીત છે. આનો સાહિત્ય પ્રકાર પ્રકૃતિ ગીત. ખાસ યાદ રાખજો, આ કાવ્યના કવિ છે ધ્રુવ ભટ્ટ. તો એમનો પરિચય પ્રથમ લઈ લઈએ. તો ધ્રુવ ભટ્ટનો જન્મ તારીખ 8/5/1947 થયો. ધ્રુવ પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો. તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું અને હાલ સેવાનિવૃત્ત જીવન ગાળે છે. તેમણે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અંતરાપી, અકુપાર જેવી સુંદર સર્જકતાસભર નવલકથાઓ આપેલી છે. ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે. શૃણવંતુ અને ઘાય તેના ગીત નામે એમને બે કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે. તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદો પણ થયેલા છે. તો હવે આપણે એ જોઈએ કે આ રાનમાં જે કવિતા છે એ કવિતામાં શું કહેવામાં આવેલું છે. તો ચોમાસું આવશે તો આસપાસ કયા કયા ફેરફારો થશે તેની વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને આ કાવ્યની અંદર સમજાવી છે. ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં અને પાનમાં થતાં થતાં આપણા અંતર્મન સુધી કઈ રીતે પહોંચી જાય છે એની વાત આ કાવ્યની અંદર કવિએ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતાનું સ્પષ્ટીકરણ કરીએ એ પહેલાં આપણે કવિતા ગાઈ લઈશું. તો હું અત્યારે જે રાગમાં ગાઈશ એ તમારે પણ એ રીતે રાગમાં ઘરે ગઈ અને પછી યાદ કરવાની રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કવિતા સાંભળવા માટે તૈયાર છો તમે બધા? ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં. ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાસુ ધાર ધાર બેઠું. કાલ સુધી રહેતા તા આપણને કાલથી તો વાંચટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને. તમને એ થાય ચાલ ટવકો થઈ જાઓ અને ઝાડ તળે ગે કુરે પાનમાં. ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં. તો કેટલો સરસ રાગ હતો નહીં વિદ્યાર્થી મિત્રો?
અત્યારે ચોમાસાનો માહોલ છે, વર્ષા ઋતુ ચાલુ રહી છે, વરસાદનું આગમન છે, તો આ અવસરમાં આ કવિતાનો અભ્યાસ કરવાનો આપણને લાવો લઈએ, તો તમે પણ આનો આનંદ ઘરે લેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કવિતાનું સ્પષ્ટીકરણ જોઈએ. તો કવિ કહે છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. રાન એટલે કે જંગલ. તો કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થઈ રહી છે. ગાજે છે એટલે ગાજવીજ થઈ રહી છે. વાડ પરે સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. એટલે કે સગડી એટલે કે બધી, અને કવિ અહીં કહે છે કે હવે વાડ વેલા પડતી સગડી હરિયાળી, લીલાશ એટલે કે હરિયાળી, એ ચોમાસું આવતા જ મેદાનની અંદર રેલાશે, નીતરશે એટલે કે રેલાશે. ચોમાસું આવવાથી ગાજવીજ થઈ રહી છે જંગલમાં, અને હવે વાડ વેલા પરથી બધી જ જે હરિયાળી છે એ ચોમાસું આવતા મેદાનની અંદર રેલાશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વરસાદ પડે છે તો વરસાદનું આગમન થયા પછી ધરતી પર હરિયાળી છવાઈ જાય છે, અને જાણે ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. એટલા માટે અહીંયા કવિ કહે છે કે વાડ વેલા પરથી જે સગડી હરિયાળી છે એ બધી જ હવે મેદાન પર રેલાશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થઈ રહી છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. હેઠું એટલે કે નીચું, ધોધમાર એટલે કે પુષ્કળ, પુષ્કળ અથવા તો મોટી ધારાઓમાં. અને સરતું આકાશ એટલે કે અહીંયા વાદળની વાત છે. ઊંચેથી આરપાર સરતું આકાશ, ઊંચેથી આરપાર સરતું આકાશ એટલે જે આકાશની અંદર જે વાદળો છવાયેલા છે એની વાત છે. અને હવે ઉતરશે ધોધમાર હેઠું એટલે કે એ વાદળો હવે જમીન ઉપર અવતરશે, જમીન પર આવશે. એટલે જે ઘેરાયેલા વાદળોથી સરતું ઊંચું આકાશ છે એ વરસાદ થતાં જ એ બધા વાદળા છે એ હવે મોટી ધારાઓ સ્વરૂપે નીચે જમીન પર ઉતરશે. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. ભીંજાતા વાયરા એટલે કે વરસાદથી ભીંજાયેલો પવન, અને ધાર ધાર બેસવું, ધાર ધાર બેસવું એટલે બરોબર જામવું, જેમ કે અષાઢ શ્રાવણનો જે માસ છે એ દરમિયાન ચોમાસાનું બેસવું, બરોબર જામવું, એકદમ વરસાદ જોશમાં થતો હોય એટલે ધાર ધાર બેસવું. તો શું કહે છે કે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. એ જે ભીંજાયેલા વાયરા છે, ભીંજાયેલો પવન છે, એ સંદેશો લાવશે. શું સંદેશો લાવશે? કે જે ધોધમાર ધારાઓ છે એની સાથે ચોમાસું બેઠું છે. એ પવનની લહેરો આપણને સંદેશ આપે છે કે હવે ચોમાસું ધારોધાર ધોધમાર બેસી ગયું છે. કાલ સુધી રહેતા હતા આપણેને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં. વાંછટો, વાંછટ એટલે કે પવનથી ઉડેલા વરસાદના છાંટા. આ શબ્દ તમે ઘરે પણ પ્રયોગતા હો છો, વાંછટ એટલે પવનથી ઉડેલા વરસાદના છાંટા. તો કાલ સુધી રહેતા હતા આપણેને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં એટલે કે કાલ સુધી આપણે મકાનમાં રહેતા હતા, બરાબર, અને હવે ચોમાસું બેઠું છે, વરસાદ આવી રહ્યો છે. તો એ જે વરસાદની ધારાઓ જે છે એ વાંછટ સ્વરૂપે આપણા ઘરની અંદર પ્રવેશ કરશે. એટલે કે કાલ સુધી આપણે મકાનમાં રહેતા હતા અને હવે એ વરસાદની જે વાંછટો છે એ ફેલાઈ ગઈ છે અને એ હવે મકાનમાં રહેશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક જંગલમાં દૂર દૂર ચોમાસાની ગાજવીજ થઈ રહી છે. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને, એટલે અહીંયા અનુભૂતિની વાત કરી છે. ચોમાસું બેસે છે, વરસાદ વરસે છે, એ સમયે આપણને કેવી અનુભૂતિ થાય છે અંદરથી. ફક્ત આપણને જ નહીં, એ વાદળને, ઝરણાને, ઘાસને, સમગ્ર જીવસૃષ્ટિને એની કઈ રીતે અસર થાય છે એની અનુભૂતિનું વર્ણન કર્યું છે કે આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને. એટલે કવિ એ કહે છે કે વરસતા વરસાદમાં આપણને જે આનંદ થાય છે એવો જ આનંદ વાદળને, ઝરણાને અને એવો જ ઘાસને પણ થાય છે.
આવી ઘટનામાં જે ડુંગરની થાય થાય નેવેથી દળદળતા ગામને, એટલે એ જ આવી જ ઘટના, એટલે કહ્યું તું વરસાદ પડવાની જે બનાવ છે એ, એટલે કે આ વરસાદ પડવાના બનાવ એ ઘટનાની જે ડુંગરને જે અસર થાય છે, જે આનંદ થાય છે, એ જ અસર તે ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને પણ થાય છે. નેવું એટલે કે અહીં છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી નીચે પડતું હોય એને કહે છે નેવું. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે ખાસ યાદ રાખજો કે નેવું એટલે કે છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી નીચે પડે છે તે, અને દળદળવું એટલે કે પાણી પડવાનો અવાજ. એટલે ફરી એકવાર જોઈ લઈએ તો અહીં શું કહે છે કવિ, તો તે વરસતા વરસાદમાં આપણને જે આનંદ થાય છે એવું જ વાદળને, જળ ઝરણાને અને ઘાસને પણ થાય છે, અને આ વરસાદ વરસવાના જે બનાવથી ડુંગરને જે આનંદ થાય છે તે ઘરના નેવેથી જે દળદળતો વરસાદનો જે અવાજ છે એને કારણે આખા ગામને પણ એ જ આનંદ થાય છે જે સમગ્ર સૃષ્ટિમાં થાય છે. એ માણસને, વરસાદને, ઝરણાને, ઘાસને, સમગ્ર જીવસૃષ્ટિને થાય છે. તમને થાય ચાલ તવકો થઈ જાઓ અને ઝાડ તળે ઘેહકુરે પાનમાં. તળે એટલે કે નીચે અને ઘેહકું એટલે મોરનો ટહુકું, મોરનો જે ટહુકું હોય એને ઘેહકો કહેવામાં આવે છે. તો એટલે કહે છે કે તમને થાય ચાલ ટહુકો થઈ જાઓ અને ઝાડ તળે ઘેહકુરે પાનને, એટલે જે આ વરસાદની જે અનુભૂતિ છે, જે જંગલની અંદર વરસાદ વરસી રહ્યો છે એના કારણે અંદરથી એવું અનુભવ થાય છે કે ચાલ ટહુકો થઈ જાઓ, ટહુકો તો થઈ જાઓ અને શું કરું પછી, તો ઝાડ તળેથી ઘેહકુરે પાનમાં, જે ઝાડની નીચે પાનની અંદર હું ટહુકો બની જાઉં, મોરનો ટહુકો બનીને ટહુકાર કરું, એટલે કે જે વરસાદથી તરબતર થયેલું જે તમને પણ થાય કે ચાલ હું મોરનો ટહુકો થઈ જાઉં ને ઝાડ નીચે એના પાંદડામાં ઘેકી ઉઠું. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણી કવિતા એની સમજૂતી. તો તમને ખબર પડી ગઈ આ કવિતાની અંદર સમજૂતી. ચલો ફરી એકવાર આ કવિતાની સમજૂતી તમને ઉપર છલ્લી આપી દઉં. તો અહીંયા કવિ શું કહે છે સમજૂતીમાં, તો કહે છે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે, જે વાડવેલા પર સગડી હરિયાળી છે એ ચોમાસું આવતા જ મેદાનમાં રેલાશે. ક્યાંક ચોમાસાની જંગલમાં ગાજવીજ થઈ રહેલ છે. ઘેરાયેલા વાદળોથી જે સરતું આકાશ છે, આજે આકાશની અંદર જે વાદળો ઘેરાયા છે હવે એ મોટી ધારાઓ સ્વરૂપે જમીન ઉપર નીચે અવતરણ થશે, નીચે ઉતરશે, અને જે વરસાદથી ભીંજાયેલો પવન છે, વાયરો છે, એ સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સ્વરૂપે ચોમાસું બેઠું છે. કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાંછટો રહેશે, વરસાદની વાંછટો ફેલાઈ જશે. ક્યાંક ચોમાસું દૂર ચોમાસાની ગાજવીજ થઈ રહી છે. વરસતા વરસાદમાં આપણને જે આનંદ થાય છે એ જ આનંદ વાદળને, ઝરણાને અને ઘાસને પણ થાય છે. આ વરસાદ પડવાના જે બનાવ છે, ઘટના છે, એનાથી ડુંગરને જે આનંદ થાય છે તે ઘરના નેવાથી દળદળતા જે વરસાદને કારણે આખા ગામને પણ થાય છે, અને આ જે વરસાદથી તરબરતર થયેલો જે તમને પણ આનંદ થાય છે કે ચાલ હું મોરનો ટહુકો થઈ જાઉં અને ઝાડ નીચે એના પાંદડામાં ઘેકી ઉઠું, ક્યાંક જંગલમાં દૂર ચોમાસાની ગાજવીજ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી કવિતાની સમજૂતી. તો અહીંયા આપણી કવિતા પૂરી થાય છે. હવે આ કવિતાનો અભ્યાસ અને સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે. તમારા ચોપડાની અંદર સ્વચ્છ સુંદર અક્ષરે લખવું, સૌ પ્રથમ શબ્દ સમજૂતી લખવી અને એ પછી અભ્યાસ અને સ્વાધ્યાય લખવું. તો આજ માટે આટલી માહિતી પૂરતી છે. નમસ્કાર.